વધુ એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી કર અંબાલાલ પટેલની મોટી આગાહી થી અઠ્યાવીસ સપ્ટેમ્બરે પડશે ભારેથી અતિભારે વરસાદ નવરાત્રી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે સત્યાવીસથી પાંચ ઓક્ટોબર સુધી છૂટો છવાયો વરસાદ વરસી શકે છે દસ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં હજી વરસાદની શક્યતા જોવા મળી રહી છે આ આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આપણી સાથે તેઓ જોડાઈ ચૂક્યા છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો હજી વરસાદની શક્યતા કેટલી ગ્રહોના ભ્રમણ જોતા વાયુવાહક નક્ષત્રમાં ગ્રહો છે કે તે હજુ વરસાદની શક્યતા છે અલબત્ત આ શક્યતા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પચીસ તારીખથી અઠ્યાવીસ તારીખ સુધીમાં આ વાયુવાહક નક્ષત્રના ગ્રહોના લીધે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવું વાયુવાહક નક્ષત્ર નાળીનો યોગો ઘણી વખત ગ્રહોના કારણે બનતા હોય છે પણ સામાન્ય રીતે સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં વાયુવાહક નક્ષત્રમાં ગ્રહો આવે છે આવી નવરાત્રી આવી રહી છે તો શું નવરાત્રિમાં પણ વરસાદ રહેશે ખરી કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેવાની શક્યતા છે હસ્ત નક્ષત્ર નવરાત્રિના ભાગોમાં આવે છે ચિત્ર નક્ષત્ર નવરાત્રિના ભાગોમાં આવે છે એટલે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહી શકે છે કારણ કે હાથીઓ ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજે અને જો હાથિયાની ગર્જના છે એનાથી તીડ ભાગી જાય એવું કહેવાય છે અને હાથીઓ ગાજે તો આવતા વર્ષે ચોમાસું સારું થાય તેનો કોલ છે ઉપરાંત બુધ ગ્રહ પણ વાયુવાહક વાયુવાહક નક્ષત્ર નાળીમાં છે સૂર્ય પણ વાયુવાહક નક્ષત્ર નાળીમાં છે એટલે નવરાત્રિની શરૂઆતમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે શરદ પૂનમે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે શરદ પૂનમે કાળા વાદળોમાં આખી રાતચંદ્ર ઢંકાયેલો હશે તો પછી સમુદ્રમાં વાવાઝોડું થવાની શક્યતા રહેશે ત્રણથી દસ ઓક્ટોબરમાં વાયુવાહક નક્ષત્ર નાળીના ગ્રહોના કારણે બંગાળ ઉપસાગરમાં લગભગ ભારે પવન સાથે ચક્રવાત થવાની શક્યતા રહેશે હાલ તો ડીપ ડિપ્રેશન થયા છે અને આ ચક્ર ચક્રવાતની વણધંભી વણઝાર ક્ષેત્ર નવેમ્બર માસ સુધીમાં ચાલુ રહેવાની શક્યતા રહેશે અલબત્ત નવેમ્બર માસમાં ભારે ચક્રવાતો થશે આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે એટલે હમણાં ડીપ ડિપ્રેશનોના કારણે આ વરસાદ આવશે એ આધુનિક ટર્મિનોલોજી છે પરંતુ ગ્રહોના આધારે પણ આ વસ્તુ આ બાબતની પુષ્ટિ થઈ રહી છે કે તારીખ પચીસથી ત્રણ સુધીમાં ગ્રહો પ્રભાવિત છે વાયુવાહક નક્ષત્રમાં પણ પચીસથી અઠ્યાવીસમાં લગભગ દેશના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે મહારાષ્ટ્રના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના અને પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઈદર ખાડ ઈદરના ખેડૂતના ભાગોમાં અને કચ્છના કંઈક ભાગોમાં થવાની શક્યતા રહેશે પરંતુ વરસાદી ઝાપટા રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે પરંતુ ચોમાસું વિદાય હોય તો એની ગણતરી હોય છે જ્યાં સુધી આઠસો પચાસ એસપી એસપીએ લેવલના દોઢ કિલોમીટર જેટલા વાયુ શોપ મંડળમાં લગભગ એન્ટી સાયક્લોન એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન થાય અને લગભગ રાજસ્થાનના ભાગોમાં સાત કે આઠ દિવસ સુધી ભેજ ન રહે તો ચોમાસાની વિદાય ગણાય એટલે આ ટર્મિનોલોજી છે હવામાન ખાતાની એ પુષ્ટિ કરશે પછી ચોમાસાની વિદાય ગણી શકાય પરંતુ એક પછી એક સિસ્ટમમાં બની રહી છે એ ચોમાસાની વિદાય લગભગ હસ્ત નક્ષત્રમાં કદાચ થઈ શકે કારણ કે હસ્ત નક્ષત્રમાં લગભગ ભૂલ પવન દોર હશે અને ચોખ્ખો ભૂલ પવન થાય એટલે ચોમાસાની વિદાય ગણવી જી બિલકુલ તો હજી પણ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને નવરાત્રિમાં કે જેમાં ખેલૈયાઓનો ઉત્સાહ હોય છે ભારે તહેવારની ઉજવણીનો નવરાત્રિમાં ગરબા રમવાનો પરંતુ તેમ છતાં ક્યાંક તે લોકો માટે ક્યાંક માટા સમાચાર છે કે હજી પણ હળવો વરસાદ રાજ્યમાં પડી શકે છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક ગાંધીનગર